નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક, ઉત્સાહપૂર્વક, આસ્થાપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે અને આવી રહી છે. ત્યારે અત્યારે સ્પાર્કની ટીમ અત્યારે હરણી વારસિયા જે રિંગ રોડ છે અને ત્યાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની જે પરિવાર સંજન સાથે અત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સૌ પરિવારના સદસ્યો સાથે અત્યારે અહીંયા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે આ પર્વને મનાવી રહ્યું છે. પવન પણ અત્યારે સારો ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં ઉત્તરાયણ રસિકો જે પતંગ ઉડાવવાની જે મજા માણી રહ્યા છે અને તલ ચીક્કી સહિત જે સામગ્રી છે તે પણ આરોગી રહ્યા છે. વડોદરા શહેરના આજે હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલું તેમનું નિવાસ સ્થાન છે. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેઓના સૌ સદસ્યો સાથે સૌ લોકો અહીંયા એકઠા થઈ અને તેમના નિવાસ સ્થાને જ પતંગ ચગાવવાની આ જે પરંપરા છે તે અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં અત્યારે તમામ જગ્યાઓ પર પતંગ રસિકો છે. ઉત્તરાયણ પર્વને લઈને ખૂબ જ ધામધૂમપૂર્વક આ ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ લોકો તમામ જે કુટુંબની સાથે એક પરિવાર સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ જગ્યાઓ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરાના જે પ્રથમ નાગરિક છે મેયર પિંકીબેન સોની તે પણ અહીંયા પોતાના પરિવારજનો સાથે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે અને આપણે વડોદરાના જે પ્રથમ નાગરિક છે પિંકીબેન સોની તેમની સાથે જ વાત કરીશું. બેન, શું કહેવા માંગશો? વ્યસ્ત ટાઈમ અને એમાં પણ આ ઉત્તરાયણનું પર્વ આ પરિવારજન સાથે મનાવી રહ્યા છો, શું કહેશો? ચોક્કસ વ્યસ્ત સમય, કારણ કે અને આ વ્યસ્તતા પણ ખરેખર મનને હરી લેવી છે. કારણ કે લગભગ 550 વર્ષના અંતરાલ બાદ ભગવાન શ્રીરામ પોતાના નિજ મંદિરે પરત પધારનાર છે ત્યારે સમગ્ર દેશ થનગની રહ્યો છે, આખો દેશ રામમય બની રહ્યો છે. ત્યારે ચોક્કસ વ્યસ્ત શિડ્યુઅલ હોય પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અને એમાં ઉત્તરાયણનું પર્વ કહીએ કે મકર સંક્રાંતિ, મકરની ઉત્તર તરફ સંક્રાંતિ એટલે કે સૂર્યદેવનું ઉત્તર તરફનું આયન, પતંગ જે આપણને આપણું ધ્યેય અને લક્ષ્ય સ્થિર રાખવાનું શીખવે છે, સાથે સાથે ધ્યેય ઊંચો અને નજર ઊંચી હંમેશા રાખી અને આપણા જીવનમાં આપણને જે પણ પ્રાપ્ત કરવું છે એ કરવા માટેની શક્યતાઓ સિદ્ધ કરી શકીએ છે. સાથે સાથે એનું વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું છે. આ શિયાળાના ઠંડીના દિવસોમાં જ્યારે અગાસીઓ ઉપર આપણે પતંગ ચગાવતા હોઈએ ત્યારે વિટામિન ડી પણ પ્રાપ્ત થાય છે, હૃદય પણ મજબૂત થાય છે, સ્નાયુઓને અને હાડકાને પણ મજબૂતી મળે છે. સાથે સાથે એકમેકને જોડી રાખતો આ તહેવાર છે અને પતંગ અને દોરીની જે જોડી છે કે પતંગ વગર દોરી અને દોરી વગર પતંગનું કંઈ મહત્વ નથી, તેવી રીતે સમાજમાં એકબીજા વગર ભાઈ બહેન હોય, પાડોશીઓ સ્નેહીઓ હોય એ પણ એકબીજા સાથે જોડાય ત્યારે જ કંઈક ઉત્તમ અનુપમ સંગઠન બને છે. એટલે સંગઠિતતાનું સમાજમાં એકબીજાના જોડાણ દ્વારા સ્નેહાલય રચવાનું આ બધું પણ આ પતંગોત્સવથી આપણને શીખવા મળે છે. વડોદરા શહેરના નાગરિકોને આજના તહેવાર નિમિત્તે ચોક્કસ એક અપીલ કરીશ કે અમે અમારા પરિવારમાં વર્ષોથી સવારે જ્યારે પક્ષીઓને ઉડવાનો ચણ લેવા જવા માટેનો સમય હોય છે એટલે લગભગ 10:30 સુધી અમે અમારા બાળકોને કાં તો પૂજામાં કાં તો પછી દાનપુનમાં એમાં વ્યસ્ત રાખતા હોઈએ છીએ, જેથી કરીને પક્ષીઓના ઉડવાનો સમય સચવાઈ જાય. અને સાંજે લગભગ 5-7 જે ગાળો હોય છે ત્યારે અમે લોકો ગરબા ગઈને અથવા તો બેસીને નાસ્તો કરીએ, કઈક ગરમા ગરમ બનાવીએ એમ કરીએ અને એટલો સમય પતંગ ન ચગાવીને
કોઈ પક્ષીને નુકસાન થતું આપણે અટકાવી શકીએ તો હું શહેરીજનોને પણ એ અપીલ કરીશ કે સવારે 8 થી 10 અને સાંજે 5 થી 7 નો ગાળો જો આપણે સાચવી લઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે પણ કુદરત માટે, કારણ કે આપણા માટે સ્વકેન્દ્રી જીવન તો આપણે સૌ જીવતા જ હોઈએ, પણ એક દિવસ આપણને આ 2 દિવસ એવા પણ મળે છે જયારે આપણે આપણા પક્ષીઓ માટે પણ કંઈક કરી શકીએ છીએ. તો ચોક્કસ આપ સૌ પણ એ રીતે પક્ષીઓનું ધ્યાન રાખી અને આ સવારના 2 કલાક ને સાંજના 2 કલાક આપણે સાચવી લઈએ. વાત કરવામાં આવે અત્યારે જે રીતે પરિવારજનો સાથે મેયર આ ઉજવણી કરી રહ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો તેમ કે તેમના જે સાસુ સસરા છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને આ વ્યસ્ત સમયમાં જયારે ઉત્તરાયણનું પર્વ છે અને નગરજનો સાથે આ ઉજવણી કરવાનો સમય મળ્યો છે, આપ જોઈ શકો છો તેમ પતંગ ચગાવવાની પણ મજા માણી રહ્યા છે વડોદરાના પ્રથમ નાગરિક. દર્શક મિત્રો, જે રીતે ઉત્તરાયણ પર્વનું ખૂબ જ ધામધૂમ પૂર્વક જે મહત્વ રહેલું છે તે પ્રમાણે પરંપરા અનુસાર અત્યારે વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના જે પ્રથમ નાગરિક છે તે પણ પોતાના પ્રિય પરિવારજનો સાથે આ ઉજવણી કરવા જોતરાયા છે. સમગ્ર શહેર અત્યારે ઉત્તરાયણ પર્વ માની રહ્યું છે ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે આપના સુધી લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે. કેમેરામેન રાહુલ તપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.